નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે કોરોના સંકટ બાદ જે પહેલાં લોકડાઉન અને હવે અનલોકડાઉન ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બરમાં જ્યારે અનલોક ફોર શરૂ થવાનું છે તેના પહેલાં સરકારની નવી ગાઈડલાઇન્સ પર હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને આ વખતે આશા છે કે લગ્ન પ્રસંગોમાં જે વધુ પડતા લોકોને આવવાની જે મનાઈ હતી તેમાં છૂટછાટ આપી દેવામાં આવશે સાથે સાથે સૌથી મહત્ત્વનું કેમ કે આખું જે સમગ્ર વરસ ગયું છે જાન્યુઆરી ત્રીસથી લઈને જે કોરોનાનું સંકટ ઊભું થઈ ગયું હતું ત્યારથી લઈને જે તહેવારો છે તેમાં ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ હતા અને ગુજરાતનું સૌથી મોટું જે પર્વ છે નવરાત્ર રાત્રિ મા શક્તિની આરાધનાનું આ જે પર્વ છે તેમાં ક્યાંક ને ક્યાંક છૂટ મળી શકે છે તેવા સરકાર તરફથી અણસાર મળી રહ્યા છે અને આ મામલે ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે ગરબા ગાયક વસલા પાટીલ છે અને તેમની સાથે વાત કરીશું બેન સૌથી પહેલાં તમારું સ્વાગત છે અને આ કોરોના સંકટ વચ્ચે એક એવા રાહતના સમાચાર લોકોને જરૂર મળ્યા છે કે મા શક્તિની આરાધના કરવાનો જે પર્વ છે નવરાત્રિ તેમાં ક્યાંક ને ક્યાંક છૂટ મળી શકે છે શું કહેશો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર વીએનએન વડોદરા ન્યૂઝ નેટવર્કને ખૂબ ખૂબ અભિનંદન અને સરકારે જે આ સ્ટેપ લીધું છે કદાચ થઈ શકે છે તો મને લાગે છે કે બધા જ કલાકારો ગુજરાતના તો ખરા જ બહુ બધા કલાકારો પણ સાથે સાથે મને એવું લાગે છે કે આખા હિન્દુસ્તાનના કલાકારો ખુશ થઈ ગયા છે કે નવરાત્રિ જ થાય ને એટલે નવરાત્રિ થાય એટલે ઘણા બધા કલાકારોની દિવાળી સુધરી જતી હોય છે અને જે હમણાં બધા કલાકારો એટલીસ્ટ રાતમાં રાત્રે એમને સારી રીતે ઊંઘ આવતી હશે અને બહુ જ આનંદની લાગણી અનુભવી રહ્યા હશે કે હર્ષ થવાના અણસાર તો આવ્યા અને સરકાર આપણી બહુ જ સરસ કામ કરી રહી છે ને સરકાર હંમેશા લોકોના હિતમાં જ કામ કરશે ને એટલે એક જે કાંઈ ગાઈડલાઇન્સ આપશે એ પ્રમાણે જો ગરબા આયોજકો ગરબા ઓર્ગેનાઇઝ કરશે તો મને થાય છે કે સરસ ગરબા થશે અને જેમ બાળકોને રાહ હોય કે ગરબા રમવા છે એમ માતાને પણ તો હોય જ ને કે મારા બાળકોને આખા વર્ષમાં જે નવ દિવસ મળવાનો મોકો મળે છે તો મા તો વાલનો દરિયો છે એટલે એ બધું સારું જ કરશે બચ્ચાઓનું પણ અને બધા કલાકારોનું પણ અને જનતા જનાર્દનનું પણ એવું મને લાગે છે પર્સનલી અને મને પોતાને ખૂબ આશા છે કે સરસ થશે નવરાત્રિ સીધી સાધી થશે બહુ ભીડભાડ નહીં કરીએ શાંતિથી જાળવશું બધા નિયમો સરકારના અને થવી જોઈએ એટલે બધા કલાકારો જે બહુ મહિનાઓથી જેમના ઘરમાં કદાચ અનાજ પાણી નહીં થતું હોય ને એમને હાથ ફેલાવવાનો ટાઈમ આવ્યો હોય તો આ વ આ ટાઈમ એવો છે ને જેનાથી એમને રાહત મળી હશે કે હાશ હવે અમે અમારા મહેનતનું જમશું ઘરે અમે શાંત થઈ જઈશું કારણ કે કેટલા બધા ખર્ચા હોય છે ખાલી ખાવા પીવાનો ખર્ચો નથી હોતો ભાઈ સો આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ ગોડ બ્લેસ એવરીબડી અને પ્રભુ સૌનું સારું કરે બેન તમારા શબ્દો કરતાં તમારું જે સિંગિંગ છે તે પણ લોકો ખૂબ પસંદ કરે છે આ એક ખુશીના સમાચાર છે કોઈક એવી કડી જે ગરબાની કે માતાજીની આરાધના કે શું ખબર આપણે હવે આરાધના શરૂ જ કરી દેવી જોઈએ અત્યારથી મને એક સાખી યાદ આવે છે કે માં તમે આવશો ને તો જ અમારો ગરબો જામશે તો મને એક સાખી અને હું ગરબો ગઈશ એમાં ગાઈશ કે मा तारा विना मा सूनो रे पधारो माडी मा अमा रमो माडी पधारो माडी अमा रमो माडी મારી ગરબાનું સરસ આયોજન થાય એવા આશીર્વાદ આપો અને બધા ઓર્ગેનાઈઝરને પણ બધાને કામ મળે એવું સરસ આશીર્વાદ આપો એવી પ્રાર્થના સાથે ઢોલીડા ઢોલ તું તો તાલ માવગાડજે ગાડજે ઢોલીડા ઢોલ તું તો તાલ માવગાડજે તૂટે નગરબો માનો માને ખોટું લાગશે તૂટે નગર બો માનો માને ખોટું લાગશે હેમે તો ગરબો ચગાવ્યો ચાચર ચોક મારી માં તાલીઓના તાલે માડી રમવાની આવું દે ગરબો ખૂબ ખૂબ આભાર બેન જે રીતે હવે ગરબાની વાતો થઈ રહી છે પરંતુ જો ગરબા આયોજન પણ થશે તો તમામ જે ગાઈડલાઇન્સ છે તેનું પાલન કરવું પડશે ને આપણો આપણી ફરજ પણ છે તો એક સિંગર તરીકે માસ્ક પહેરીને ગરબા ગાવા કે પછી માસ્ક પહેરીને ગરબા રમવા એ આપણે કલ્પના કરી શકીએ છીએ કે આવું શક્ય છે ખરું કે એના માટે શું કરી શકાશે પણ આવું તો કરવું જ પડશે ભાઈ માસ્ક પહેરવું પડશે અને મારા હિસાબે હેન્ડ ગ્લોવ્સ પણ પહેરવા પડ પહેરવા જોઈએ સેનિટાઈઝર્સ પણ ત્યાં મૂકવા જોઈએ તો ગરબા આયોજકો જે રીતે ગાઈડલાઇન હશે એ રીતે અને મને પર્સનલી એવું થાય છે કે જ્યાં સોની ભીડ થતી હોય ને ત્યાં પચાસ કે પંચોતેરથી વધારે એન્ટ્રી નહીં વહેલાં તે પહેલાં ધોરણે કામ કરવું જોઈએ આયોજકે અને બીજી મને જે સૂઝે છે કારણ કે ગવર્મેન્ટ ઓફિસર તરીકે જે મને સૂજે છે મને થાય છે કે એવી રીતે વિભાજન કરે કે જે પહેલા દિવસે આવ્યું હોય ને એ ત્રીજા દિવસે આવે ત્રીજા દિવસે આવ્યું હોય એ પાંચમા દિવસે આવે તો લગભગ બધાને ગરબા રમવાનો ચાન્સ મળશે અને બધા જ આવી શકશે કારણ કે મને થાય છે કે બરોડામાં જેટલા મોટા ગરબા થાય છે અને સરસ થાય છે એટલા આખા દુનિયામાં ક્યાંય નથી થતાં અને આટલી ભીડ સાચવી આયોજકો માટે પણ અને ગવર્મેન્ટ માટે પણ સરકાર માટે પણ અઘરું છે તો એની માટે થઈને મને થાય છે કે અડધું ઓડિયન્સ આજે આવે તો કાલે નહીં અને અડધું ઓડિયન્સ કાલે આવે તો પરંતુ એ રીતે કંઈ વિભાજન કરશે આ મારું દિમાગ કહે છે બાકી ગવર્મેન્ટ અને આયોજકો મારા કરતાં વધારે હોશિયાર જ છે હોશ તો એ સારું જ કંઈ નિર્ણય લેશે આ બાબતમાં જેવી રીતે ક્રિકેટની વાત થઈ કે ક્રિકેટમાં ઓડિયન્સ વગર ક્રિકેટ રમવાનું તો એવું શક્ય હોય કે ભાઈ ઓડિયન્સ ના હોય ગરબા ખેલૈયાઓ રમ એટલે ઓટોમેટિક અડધી એવું તો શક્ય છે મેં તો ક્યારના આ ઘોડા દોડાવી દીધા છે કે ભાઈ ગરબા જો ન થવાના હોય ને તો એક આપણું આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ લેવલ મેન્ટેન રહે આપણે એ કરી શકીએ આપણી સંસ્કૃતિ ભૂલી નહીં એટલે મેં ઘણા બધા લોકો જોડે વાત કરી કે હું હું ઈચ્છું છું કે હું ગરબા કરું તો હું ઘરે બેસાડીને તમારા જેવા કોઈ ભાઈ આવે સ્પાર્કવાળા આવે કે જે કોઈ આવે એ ગરબા શૂટ કરતા જાય અમે લાઈવ ગાતા જઈએ હું સવારે પૂજા પણ રાખીશ કે એક બ્રાહ્મણને બોલાવીને આ જવારા આવ્યા આ ઘટ બેસાડ્યા નવરાત્રિ બેસાડ્યા જે કંઈ મુહૂર્ત હોય એ પ્રમાણે અને પછી સાંજે નવથી દસ અમે ત્રણ તાળીના ગરબા ગાશું અને સાડા દસથી અગિયાર અમે બે તાળીના ગરબા ગાશું આપણા બેઠા ગરબા થાય છે જ ને આનંદના ગરબા તો એ રીતે નવરાત્રિસ કેમ ખાલી જવા દેવાની ઘરે બેસીને કરીએ એમાં શું છે એવું પર્સનલી મને લાગે છે કે નવરાત્રિ ન થાય એવું તો શક્ય જ નથી આપણા ગુજરાતીઓના ઘરે ઘરે લોકો બેસીને ગરબા કરો તમારા ઘરમાં ગરબા ફરો અમે અમારા ઘરમાંથી ગરબા ગાઈએ છીએ તો આવી રીતે આપણે લોકો સુધી બહુ આરામથી પહોંચી શકશું એવું અને પછી ન થાય તોની વાત છે પણ હું ઈચ્છું કે થાય કારણ કે આમાં આપણા કલાકારોને થોડું ઇકોનોમિકલી એટલે પૈસાની છૂટછાટ રહેશે એમને થોડા ઘણા થોડા ઘણા પૈસા મળશે તો જો મારા જેવાને એટલા માટે પ્રોબ્લેમ નથી કે હું ફાઇન છું ગવર્મેન્ટ જોબ તરીકે મને પેન્શન પણ મળે છે તો હું આઈ એમ હેપી પણ મને થાય છે મારા કલાકારોનું શું જે વર્ષોથી આપણી જોડે કામ કરે છે તો એમની માટે થઈને બધા માટે થઈને બધા કલાકારો માટે થઈને જે આજે રજડી રહ્યા છે આ કીટ લેવા જાય ને પહેલાં કીટ લે એના કરતાં પોતે જ કીટકીટ કરીને ગરબા કરી દે તો સરસ થશે એવું મને પર્સનલી લાગે છે ખૂબ ખૂબ આભારબેન અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા વસલા પાટીલ અને સાથે સાથે જે આધ્યાત્મિક એનો જે ઉદ્દેશ છે ગરબાનો મા શક્તિની આરાધનાનો પર્વ છે સાથે સાથે જે કલાકારો છે જે સિંગરો છે જે એમની ટીમ હોય છે તે ઘણા સમયથી ઘરે છે તેમના માટે કોઈ આયોજન કે કામ નથી તો એમને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે એટલે આ જો ગરબાનું આયોજન થાય સોશિયલ ડિસ્ટન્સિંગ થકી થાય તો માની આરાધના પણ થઈ શકે સાથે સાથે જે કલાકારો જે ઘણા સમયથી ઘરે છે તેમને આર્થિક મુશ્કેલી પડી રહી છે તેમનું પણ આર્થિક ભારણ થોડું ઘટી શકે છે ને તેમના પણ હાથ થોડા ખુલ્લા થઈ શકે છે તેના માટે આ જે બધા આયોજનોની જે છૂટછાટ આપવામાં આવી છે તે એ અંશે પણ ક્યાંક ને ક્યાં લાભદાયક છે